મુંબઈ બોરીવલી પોલીસ સ્ટેશનના સાયબર ઓફિસર કથિત આર્મી એરફોર્સ જવાની ધરપકડ કરી છે, જેઓ દીપક સુરવે નામના ફેસબુક ઉપર આર્મી અને એરફોર્સનો આઈડી મૂકીને લોકો સાથે મિત્રતા વધારતા હતા અને બાદમાં આર્મી કેન્ટીનમાંથી સસ્તા અને સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હતા. ચાવીના પટ્ટા અને આઈડી કાર્ડની સાથે 12 અલગ અલગ સિમ કાર્ડ પણ મળ્યા છે. કંપનીઓ અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. બોરીવલી ક્રાઇમ પીઆઈ વિજય મદે અને સાયબર એપીઆઈ કલ્યાણ પાટીલે જણાવ્યું કે બોરીવલીના રહેવાસી ફરિયાદીને ફેસબુક ઉપર માહિતી મળી હતી કે દીપક સર્વે નામના આર્મી અને એરફોર્સ ઓફિસરને આર્મી કેન્ટીનમાંથી સસ્તો અને સારો સામાન મળે છે. પીડિતાએ ઉક્ત ફેસબુક આઈડીની મિત્રતા સ્વીકારી હતી અને પીડિતાને સારી ગુણવત્તાની ફ્રીજની જરૂર હતી. તેમાં ફેસબુક યુઝરે આર્મી ઓફિસરને કહ્યું કે તેને કેન્ટીનમાંથી ફ્રીઝ જોઈએ છે. નકલી ઓફિસરે તેનો સંપર્ક કર્યો અને કહ્યું કે જો તે તેના એકાઉન્ટમાં 40,000 મોકલશે તો તેને ફ્રીઝ ડિલિવરી મળી જશે. એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જ નહીં એક અઠવાડિયા સુધી જવાબ મળ્યો પણ નહોતો. પીડિતા સમજી ગઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને પીડિતાએ બોરીવલી સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી. हमारे पास 31 जनवरी को एक तकरारदार आए, उन्हें उन्होंने ऐसी तकरार की कि अक्टूबर से लेके दिसंबर तक उन्हें एक व्यक्ति ने फेसबुक पर फ्रेंड रिक्वेस्ट भेजी थी. वो फ्रेंड रिक्वेस्ट इन्होंने एक्सेप्ट की. एक्सेप्ट करने के बाद सामने वाले व्यक्ति ने इन्हें कहा कि वो नेवी के अफसर है और नेवी में जो कैंटीन है, मतलब वहाँ पे ब्रांडेड सभी चीज़ें मिलती है, तो वो चीज़ें मैं आपको कम दाम में दे दूँगा करके. मतलब कोई टीवी है, फ्रिज है, उसका कीमत समझो लाख के आसपास है, तो उसको 30% 40% डिस्काउंट पे मैं आपको दे दूँगा. तो ये जो तकरारदार है, ये इनके झांचे में आ गए. ये व्यक्ति ने उन्हें बोला कि आप 40,000 भरिए करके, आपको जो चीज़ चाहिए मैं दे देता हूँ. इन्होंने ऑनलाइन ट्रांजैक्शन उसके साथ किया, उसको 40,000 रुपये उसके अकाउंट में ट्रांसफ़र किए. ये जो तकरारदार है, बार बार उसे फ़ोन करके फ्रिज के जो चीज़ खरीदने उसके बारे में पूछ रहे थे, लेकिन सामने वाले से कोई रिस्पॉन्स नहीं आ रहा था. उसने अपना नंबर भी बंद करके डाला, तो इनको लगा कि मेरे साथ चीटिंग हुई है, और इन्होंने फिर बोरीवली पुलिस थाने में आके तकरार की. તો બોરીવલી સાયબર ઓફિસર એપીઆઈ કલ્યાણ પાટીલે આ મામલાની તપાસ કરતા ટેકનિકલ માહિતીના આધારે આરોપીની નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. નકલી આર્મી અને એરફોર્સ નેવી ઉપરાંત સીઆઈએસએફ જવાનો આઈડી કાર્ડ અને સ્ટ્રેપ અને 12 આરોપીઓ પાસેથી અલગ અલગ આઈડી કાર્ડ મળી આવ્યા હતા. આ કંપનીઓના સિમ કાર્ડ અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ આર્મી જવાનોના આઈડી લગાવીને કેન્ટીનમાંથી સસ્તો સામાન મેળવવાના નામે 56થી વધુ લોકોને દત્તક લેતા હતા. ઘણા સમયથી ફેસબુક ઉપર અલગ અલગ નામથી પીડિત બન્યા હતા અને કાશ્મીરા રોડ વિસ્તારમાં પણ નેવી આર્મીમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરી છે. આરોપી વિનોદ ગાયકવાડ વિરુદ્ધ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ડઝન બંધ છેતરપિંડીના કેસ પણ નોંધાયેલા છે. અમારે આપે મામલા દર્જ થા, જિસમે હમને ઇન્વેસ્ટિગેશન કિયા, તો ઉસમે એસા પતા ચલા કે એ જો આરોપી હે એ બાર બાર લોગોં કો અલગ અલગ નામ સે ફેસબુક પે રિક્વેસ્ટ ભેજતા થા, ઓર જહાં પે વો બોલતા થા લોગોં કી મેં આર્મી મેં હું, નેવી મેં હું, એરફોર્સ મેં હું, યા સીઆઈએસએફ કે જવાન હું, એસા કરકે વો લોગોં કો ઝાંસા દેતા થા ઓર બોલતા થા કે મેં આપકો કમ કિંમત મેં અચ્છી ચીજ દિલા દુંગા. तो इसके वजह से लोग उनको पैसा देते थे. उसके बाद में वो एक बार पैसा लेने के बाद वो नंबर बंद कर देता था और दोबारा दूसरा नंबर लेता था. तो हमने जब इन्वेस्टिगेशन में पाया कि उसका लोकेशन नई मुंबई तरफ आ रहा था, तो हमने उस पर ज़रा ध्यान दिया, विश्लेषण किया, तो हमको पता चला कि आज आरोपी का लोकेशन यहाँ CBD बेलापुर नई मुंबई में है. तो वहाँ पर जाके हमने हमारा साइबर टीम लेके साथ में गए. उसके बाद में आरोपी इसम हमको वहाँ पर 100 मीटर के दायरे में हमने जब इंक्वायरी किया तो वहाँ पे हमको दिखा. तो उसके बाद में हमने उसको वहीं से ताबे में लिया, बोरीवली पुलिस चौकी लाया और उसका इन्वेस्टिगेशन किया. तो उसने वो सब चीज़ें बोली कि ऐसा हुआ है, और जब हमने उसको पाया तो उसके गले में एक आर्मी का नेवी, इंडियन नेवी का